वंदे मातरम धोरण दस अने विषय सामाजिक विज्ञान जेमा इतिहास नो पांचमो पाठ छे एनो बीजो भाग एमा आजना दिवसे वैदक विद्या एटले के आयुर्वेद नो उपयोग करी अने सारवार केवी रीते करवी अने शरीर चिकित्सा एटले के ऑपरेशन अने वाधिका द्वारा रोगोनी सारवार करवी। गणित शास्त्र के प्राचीन भारत में गणित में थयेली अनेक शोध अने अन्य विज्ञानों छे ते तो वैदक विद्या अने शल्य चिकित्सा आ टॉपिक परीक्षा में चार मार्क्स ना प्रश्न में पूछाय छे। प्राचीन समय थी भारते वैदक विद्या अने शल्य चिकित्सा ना क्षेत्र अभूतपूर्व सिद्धि प्राप्त करी छे के भारत छे एने प्राचीन समय थी वैदक विद्या अने शल्य चिकित्सा એમાં અભૂતપૂર્વ સિદ્ધિ પ્રાપ્ત કરી છે। ભારતીય વૈદક શાસ્ત્રના મહાન પ્રણેતા મહર્ષિ ચરક અને મહર્ષિ સુશ્રુત અને વાઘભટ્ટે પોતાના સંશોધનથી વૈદક શાસ્ત્રના ઉચ્ચતમ શિખરો સર કર્યા છે કે આપણા પ્રાચીન ઋષિ મુનિઓ કે જેમણે વૈદક શાસ્ત્રનો ઉપયોગ કરી અને ખાસ કરી અને વૈદક શાસ્ત્રના મહાન પ્રણેતા એટલે કે वैदक विद्या शीखवाड़नारा महान ऋषि मुनिओ महर्षि चरक महर्षि सुश्रुत अने वाघभट्ट तो आ त्रणेय विद्वानो छे एणे करेला संशोधनोथी वैदक शास्त्रना ऊंचामां ऊंचा शिखरो आपणो देश सर करी शक्यो छे। महर्षि चरके चरक संहिता नामनो ग्रंथ लख्यो छे जेमां 2000 करता पण वधारे વનસ્પતિ અને ઔષધિનું વર્ણન કર્યું છે કે કોઈ પણ વ્યક્તિ છે એને આયુર્વેદિક પદ્ધતિથી સારવાર કરવામાં આવે તો સારવાર થોડીક લાંબી ચાલે એમાં પરેજી પાળવાની હોય પણ એકવાર રોગ મટી જાય પછી પાછો ક્યારેય થતો નથી। તો મહર્ષિ ચરક છે એમણે ચરક સંહિતા નામનો ગ્રંથ લખ્યો જેમાં 2000 કરતા પણ વધારે વનસ્પતિ અને અલગ અલગ આ વનસ્પતિમાંથી ઔષધિઓ એમ બનાવવી એનું વર્ણન કર્યું છે। ઔષધિ એટલે કે દવા। મહર્ષિ સુશ્રુતે સુશ્રુત સંહિતામાં શલ્ય ચિકિત્સા એટલે કે વાઢકાભની વિદ્યા છે એના ધારદાર સાધનનો ઉલ્લેખ કર્યો છે કે વર્તમાન સમયની અંદર ડોક્ટરો જે ઓપરેશન કરતા હોય છે તો આવા ઓપરેશનો છે ઈ પ્રાચીન સમયમાં મહર્ષિ સુશ્રુત છે ઈ કરતા હતા એણે પોતાનો ગ્રંથ લખ્યો છે સુશ્રુત સંહિતા જેમાં ખાસ કરી અને વાઢકા વિદ્યા એટલે કે ઓપરેશન કેમ કરવું ઈ માટેના ધારવાળા સાધનનો ઉલ્લેખ કર્યો છે જે માથાના વાળને ઊભા ચીરી અને બે ભાગ કરી શકતા હતા કે સુશ્રુત છે એણે જે વાઢકા માટે સાધન વિકસાવ્યા હતા ઈ માથાનો વાળ હોય એના બે ભાગ કરી શકતા હતા ઊભો વાળ હોય તો એના બે ભાગ કરી શકે એટલા ધારતા હતા। વાઘભટ્ટનો વાઘભટ્ટ સંહિતા પણ મહત્વનો ગ્રંથ છે એટલે કે સારવાર કરવા માટે થઈ અને વાઘભટ્ટે લખેલો વાઘભટ્ટ સંહિતા પણ મહત્વનો ગ્રંથ છે। ચરક સંહિતા સુશ્રુત સંહિતા અને વાઘભટ્ટ સંહિતા પ્રત્યેક વૈદ માટે આ ત્રણ ગ્રંથોનો અભ્યાસ કરવો જરૂરી છે કે જે વ્યક્તિએ ડોક્ટર બનવું છે 12મા પછી ડોક્ટરની લાઈન લેવી છે તો આવા વ્યક્તિઓએ વાઘભટ્ટ સંહિતા સુશ્રુત સંહિતા અને ચરક સંહિતા આ ત્રણેય ગ્રંથો છે એનો અભ્યાસ કરવો જરૂરી છે। પ્રાચીન ભારતના હિન્દુઓના ઔષધ શાસ્ત્રમાં ખનીજ વનસ્પતિ અને પ્રાણીઓમાંથી ઔષધિ બનાવવાની વિશાળ સંગ્રહનો સમાવેશ કરેલો છે કે પ્રાચીન સમયનો ગ્રંથ છે ઔષધ શાસ્ત્ર તો આ ઔષધ શાસ્ત્ર એટલે કે અલગ અલગ રોગ માટેની સારવાર કરવાની જે દવાઓ બનાવવા માટેની રીત છે કે જેમાં ખનીજ વનસ્પતિ અને પ્રાણીઓની મદદથી કેવી રીતે ઔષધિ બનાવી શકાય એનું વર્ણન છે। દવા બનાવવાની ઝીણવટ ભરી વિધિ અને દવાઓનું વર્ગીકરણ દવાનો ઉપયોગ કેમ કરવો એવા સૂચન આપ્યા છે કે ઔષધ શાસ્ત્રમાં કેવી માહિતી છે તો કે દવા કેવી રીતે બનાવવી એની જીણામાં જેની માહિતી છે દવાઓનું વર્ગીકરણ કે કઈ દવા કયા રોગમાં લેવી દવાનો ઉપયોગ કેવી રીતે કરવો
આ બધા સૂચનો ઔષધશાસ્ત્રમાં છે. વાડકા કરવા માટે પિયાલા આકારનો ફાટો બાંધી લોહીનું પરિભ્રમણ અટકાવી દેતા હતા. કે વર્તમાન સમયમાં આધુનિક સાધનની મદદથી ડોક્ટરો ઓપરેશન કરતા હોય છે, તો તે સમયે સૂચિત છે કે પોતાના દર્દીઓનું ઓપરેશન કઈ રીતે કરતા, તો કે પિયાલો એટલે પાણી પીવાનો ગ્લાસ, કે પાણી પીવાનો ગ્લાસ હોય એવા આકારનો પાટો બાંધી અને લોહીનું પરિભ્રમણ અટકાવી દેતા. કે જે જગ્યાએ વાડકા કરવી છે તો ત્યાં ગ્લાસ આકારનો પાટો બાંધી અને તે જગ્યાએ લોહીનું પરિભ્રમણ એટલે લોહીને ફરતું બંધ કરી દેવામાં આવતું અને ઓપરેશન કરવામાં આવતું. આ ઉપરાંત પેઢું, મૂત્રાશય, સારંગાંઠ, મોતિયો, હરસ, ભાંગેલા હાડકાને બેસાડવા, શરીરમાં ઘૂસી ગયેલા નકામા પદાર્થને બહાર કાઢવા, આવી તમામ વિગતો તેઓ જાણતા હતા. કે પ્રાચીન સમયના ઋષિ મુનિઓ છે કે જે પેઢું એટલે કે મોની અંદરનો ભાગ, દાંતની નીચેનો ભાગ છે, તો આ પેઢું, મૂત્રાશય, સારંગાંઠ પેટમાં થતી એક પ્રકારની ગાંઠ, મોતિયો ઘણા લોકોને આંખે આવતો હોય છે, ખાસ કરીને 60 વર્ષની ઉંમર પછી. ત્યાર પછી પથરી એટલે કે ખાસ કરીને કિડની હોય તો એ કિડનીમાં અમુક પ્રકારના પથ્થર છે એ પેદા થતા હોય છે. હરસ એટલે કે ખાસ કરી અને શરીરમાંથી લોહી પડવું, ભાંગેલા હાડકાને ફરીથી બેસાડી દેવા અને બહારના પદાર્થો શરીરમાં ઘૂસી ગયા હોય તો એને કેમ બહાર કાઢવા, આ બધી વિગતો તેઓ જાણતા હતા. તૂટેલા કાનની કે નાકની સારવાર કરવી એવી પ્લાસ્ટિક સર્જરી પણ જાણતા હતા. એટલે કે વર્તમાન સમયમાં જોઈએ તો કોઈ વ્યક્તિ દાઝી ગયું હોય કે વાક્યું હોય તો ડોક્ટર એને પ્લાસ્ટિક સર્જરી કરી આપે છે. કે પ્લાસ્ટિક સર્જરીમાં શું હોય કે ખાસ કરી અને આપણી ચામડી હોય અન્ય ભાગની, પગની અથવા તો પેટની, તો આ ચામડી લઈ અને જે જગ્યાએ આપણે દાઝી ગયા છે કે વાગવાના નિશાન પડ્યા છે એ ચામડી ત્યાં લગાવી દે અમુક ઓપરેશન કરીને, તો આને પ્લાસ્ટિક સર્જરી કહેવાય. તો તે સમયે એટલે કે પ્રાચીન સમયમાં કોઈ વ્યક્તિનો કાન તૂટી જાય કે નાક તૂટી જાય તો તે પ્લાસ્ટિક સર્જરી પણ જાણતા હતા. મૃત શરીરના વાડકા કે મીણના પુતળા દ્વારા પ્રત્યક્ષ જ્ઞાન વિદ્યાર્થીઓને આપતા. કે વર્તમાન સમયમાં મેડિકલ કોલેજ હોય, ડોક્ટરનો અભ્યાસ ચાલતો હોય, ત્યાં વિદ્યાર્થીઓને પ્રત્યક્ષ જ્ઞાન આપવામાં આવે છે. ઓપરેશન કેમ કર્યું એ માટે કાં તો કોઈ વ્યક્તિએ શરીરનું દાન કર્યું હોય તો આવું મૃત શરીર છે તે અથવા તો મીણના પુતળા ઉપર પ્રેક્ટિકલ કરીને બતાવવામાં આવતું હોય છે. તો પ્રાચીન સમયમાં પણ આવી જ પદ્ધતિ હતી કે વિદ્યાર્થીઓને પ્રત્યક્ષ એટલે સીધું જ્ઞાન આપવા માટે કોઈનું મૃત શરીર અથવા તો મીણનું પુતળું છે એની ઉપર પ્રયોગ કરીને બતાવવામાં આવતો હતો. પ્રસૂતિ વખતના જોખમી ઓપરેશનો કરી આપતા. પ્રસૂતિ એટલે કોઈ સ્ત્રી બાળકને જન્મ આપવાની હોય એવો સમયગાળો, તો આવી સ્ત્રી છે પ્રસૂતિ, તો એને યોગ્ય રીતે તેઓ પ્રસૂતિના જોખમી ઓપરેશન કરી આપતા હતા. સ્ત્રી અને બાળ રોગના નિષ્ણાંત હતા. કે કોઈ સ્ત્રીને કે બાળકોને રોગ થયા હોય તો એમાં પણ તેઓ નિષ્ણાંત હતા. રોગોના કારણ અને ચિહ્નોનું વર્ગીકરણ કરતા. કે રોગ ક્યાં કારણથી થયા છે, એના લક્ષણો એટલે કે ચિહ્નો શું છે, નિદાન એટલે કે એની સારવાર અને રોગ મટ્યા પછી પાળવાની પરેજી. તો પરેજી એટલે શું કે અમુક રોગ થાય તો અમુક વસ્તુ ન ખવાય એને પરેજી પાળી કહેવાય. તો આ બધી વસ્તુ શીખવતા. પ્રાચીન ભારતમાં પ્રાણી રોગોના શાસ્ત્રનો પણ વિકાસ થયો હતો. કે મનુષ્યની સાથે સાથે પ્રાચીન સમયમાં પ્રાણીઓ છે એના રોગ માટે કરીને પણ પુસ્તકો લખાયા છે, જેમાં અશ્વ એટલે ઘોડો અને હસ્તી એટલે હાથી એના રોગ ઉપર પણ ગ્રંથો લખાયા છે, જેમાં હસ્તી આયુર્વેદ અને શાલિહોત્રનું અશ્વશાસ્ત્ર ખૂબ જ પ્રખ્યાત છે. કે હાથી અને ઘોડાની સારવાર કરવા માટે હસ્તી આયુર્વેદ અને શાલિહોત્ર નામના વિદ્વાને લખેલું અશ્વશાસ્ત્ર. શાલિહોત્ર વિદ્વાનનું નામ છે, જેણે ગ્રંથ લખ્યો છે એનું નામ છે, અને પુસ્તકનું નામ છે હાથી ઉપર લખાયેલું અશ્વશાસ્ત્ર. વૈદક શાસ્ત્રના વિદ્વાન વાઘભટ્ટે નિદાન ક્ષેત્રે અષ્ટાંગ હૃદય જેવા ગ્રંથ લખી
અને મહત્વનો ભાવ આપ્યો હતો કે વૈદિક શાસ્ત્રના વિદ્વાન કે વૈદિક વિદ્યા છે એના વિદ્વાન વાગ્ભટ છે એમણે નિદાન એટલે કે સારવાર કરવા માટે થઈ અને અષ્ટાંગ હૃદય જેવો ગ્રંથ લખ્યો અને પોતાનો અમૂલ્ય ફાળો આપ્યો તો આમ વૈદિક વિદ્યા અને શલ્ય ચિકિત્સા પ્રાચીન સમયથી ભારતમાં ખૂબ જાણીતી ગણી શકાય એવી વિદ્યા છે ત્યાર પછી જોઈએ તો ગણિત શાસ્ત્ર પરીક્ષામાં 3 માર્ક્સના પ્રશ્નમાં પૂછાય છે જે ગણિતથી આખી દુનિયાનો વ્યવહાર ચાલે છે એ ગણિત શાસ્ત્ર ક્ષેત્રે અગત્યની શોધ ભારતમાં થઈ છે કે આપણે અત્યારે જોઈએ વર્તમાન સમયમાં તો વિશ્વમાં દરેક જગ્યાએ ગણિતની જરૂર પડે છે અને આખી દુનિયા ગણિતથી ચાલે છે તો ગણિતમાં મહત્વની શોધ ભારતે કરી છે ભારતે દુનિયાને શૂન્યની શોધ દશાંશ પદ્ધતિ દશાંશ પદ્ધતિ એટલે કે કોઈ આંકડા પછી 10 પોઈન્ટ પછી 10 આંકડા લખવા તમને લોકોને ખબર છે કે દશાંશ પદ્ધતિ કોને કહેવાય બીજગણિત બોધાયન નામના વ્યક્તિએ દર્શાવેલો પ્રમેય જો બોધાયન વિદ્વાનનું નામ છે એને એણે બનાવેલો પ્રમેય રેખાગણિત અને વૈદિક ગણિત જેવી શોધ ભારતમાં થઈ હતી શૂન્યની શોધ આર્યભટ્ટે કરી કે ભારતના મહાન વિદ્વાન આર્યભટ્ટ આકૃતિ 5.6 માં બતાવ્યું છે તો આર્યભટ્ટે શૂન્યની શોધ કરી જેનાથી વિશ્વના ગણિતમાં અનેક ફેરફાર થયા આંકડાની પાછળ શૂન્ય લગાવીને લખવાની પ્રક્રિયાના શોધક ગૃત્સમદ નામના ઋષિ હતા કે આંકડો છે કોઈ એક અંક છે એની પાછળ શૂન્ય લખી અને અંક છે એને કેવી રીતે બોલી શકાય તો આવી પ્રક્રિયાના શોધક ગૃત્સમદ નામના ઋષિ એટલે કે વિદ્વાન હતા પ્રાચીન ભારતના ગણિતજ્ઞોએ એકની પાછળ 53 શૂન્ય મૂકવાથી બનતી સંખ્યાઓના નામ નિર્ધારિત કર્યા હતા કે પ્રાચીન ભારતના ગણિતજ્ઞ એટલે કે ગણિત જાણનાર વ્યક્તિઓ એકની પાછળ અલગ અલગ 53 શૂન્ય મૂકીએ તો કઈ કઈ સંખ્યા બને છે એના નામ તેમણે નક્કી કર્યા હતા મોહેંજોદડો અને હડપ્પાના અવશેષો મળ્યા એમાંથી માપવાના તોલવાના સાધન અને દશાંશ પદ્ધતિ જોવા મળી કે ભારતની જે જમીનમાં દટાયેલી સંસ્કૃતિ મોહેંજોદડો અથવા તો હડપ્પાની સંસ્કૃતિ એના અવશેષો મળ્યા તો એમાંથી પણ માપવાના તોલવાના સાધન અને દશાંશ પદ્ધતિ છે તે આ માપવાના અને તોલવાના સાધન ઉપર હડપ્પા સમયમાંથી મળી આવી છે એની ઓળખ પ્રાચીન સમયમાં મેઘાતિથિએ આપી કે મેઘાતિથિ નામના વિદ્વાન છે એણે હડપ્પાની સંસ્કૃતિ ઉપર જે દશાંશ પદ્ધતિ લખી હતી એની ઓળખ આપી ભાસ્કરાચાર્યએ ઈસવીસન 1150માં લીલાવતી ગણિત અને બીજગણિત નામના ગ્રંથ લખ્યા તો આ બધી માહિતી 2 માર્કના પ્રશ્નમાં અને હેતુલક્ષી પ્રશ્નમાં પણ પૂછાય છે કે અન્ય વિદ્વાન ભાસ્કરાચાર્ય જેમણે 1150ની સાલમાં લીલાવતી ગણિત અને બીજગણિત લખ્યું તેમણે સરવાળા બાદબાકીનું સંશોધન કર્યું કે ભાસ્કરાચાર્ય છે એમણે સરવાળા અને બાદબાકીની શોધ કરી બ્રહ્મગુપ્તે સમીકરણના પ્રકાર બતાવ્યા કે બ્રહ્મગુપ્ત નામના વિદ્વાને ગણિતમાં સમીકરણના પ્રકારો દર્શાવ્યા બોધાયન પ્રમેય ત્રિકોણ નીતિ આપ સ્તંભે સુલ્વ સૂત્રોમાં ઈસવીસન 800 પૂર્વે વિવિધ વૈદિક યજ્ઞ માટે જરૂરી વેદીઓના માપ કે પ્રમાણ નિશ્ચિત કર્યા છે કે બોધાયન છે એમણે પોતાનો પ્રમેય આપ્યો ત્રિકોણ નીતિના માધ્યમથી કે જે ગણિતમાં તમારે આવતો જ હશે આપ સ્તંભ નામના વિદ્વાન છે જો વિદ્વાનનું નામ છે આપ સ્તંભ એમણે સુલ્વ સૂત્રો નામનો ગ્રંથ લખ્યો છે ઈસવીસન 800ની સદીની આજુબાજુ તો એમાં વૈદિક યજ્ઞ કે યજ્ઞ કરવું હોય તો યજ્ઞ કરવા માટેનો જે કુંડ કે હવન કુંડ કે વેદી કહેવાય છે ને હવન કરવા માટેની કે યજ્ઞ કરવા માટેની વેદી છે તો એનું માપ કઈ રીતે લેવું તે આપ સ્તંભે સુલ્વ સૂત્રો નામના ગ્રંથમાં લખ્યું છે આર્યભટ્ટના આર્યભટ્ટિયમ ગ્રંથમાં પાઈની કિંમત 22/7 3.14 જેટલી થાય છે એનો ઉલ્લેખ છે કે આર્યભટ્ટ નામના વિદ્વાને આર્યભટ્ટિયમ નામનો ગ્રંથ લખ્યો છે જેમાં પાઈની કિંમત
बीस छेद त्रण पॉइंट चौदह के ते बदा जा तो एनो उल्लेख आर्यभट्टे कर्यो हतो। प्रतिपादित करी के गोलकना परिघ अने व्यासना गुणोत्तरने दर्शावता अचल अंक पाई छे। प्रतिपादित एटले साबित करवो, तो आर्यभट्टे साबित कर्यो के गोलकनो परिघ अने व्यासनो गुणोत्तर छे एने दर्शावतो अचल अंक पाई गणाय छे। भागाकारनी आधुनिक पद्धति गुणाकार सरवाळा बादबाकी वर्गमूल खंडमूल आदि अष्टांग पद्धति की जानकारी आर्यभट्टे एमना ग्रंथ में आपी छे कि आर्यभट्ट भारतना महान गणितशास्त्री कहेवाय छे। एमनो आर्यभट्टना आर्यभट्टियम नामनो ग्रंथ छे जेमा भागाकारनी आधुनिक पद्धति गुणाकार सरवाळा बादबाकी वर्गमूल खंडमूल बधी ज अष्टांग पद्धतिनो तेमणे उल्लेख कर्यो छे। તેથી આર્યભટ્ટને ગણિત શાસ્ત્રના પિતા કહે છે કે ભારતમાં અને વિશ્વમાં ગણિત ક્ષેત્રે અનેક શોધ કરનારા આર્યભટ્ટ છે એને ગણિત શાસ્ત્રના પિતા કહે છે। આ ઉપરાંત તેમણે 10 ઇતિકા અને આર્યભટ્ટિયમ જેવા ગ્રંથ લખ્યા છે કે આર્યભટ્ટના મહાન ગ્રંથો 10 ઇતિકા અને આર્યભટ્ટિયમ છે। આર્ય સિદ્ધાંતમાં જ્યોતિષના મૂળ સિદ્ધાંતોનું સંક્ષેપમાં વર્ણન કર્યું છે કે આર્યભટ્ટ ગણિત શાસ્ત્રીની સાથે સાથે ખગોળ અને જ્યોતિષ શાસ્ત્રી પણ હતા। તો આર્યભટ્ટે આર્ય સિદ્ધાંત નામનો ગ્રંથ લખ્યો છે જેમાં જ્યોતિષ શાસ્ત્ર, જ્યોતિષ એટલે કે મનુષ્યનું ભવિષ્ય દર્શાવતું શાસ્ત્ર, તો જ્યોતિષ શાસ્ત્ર છે એના મૂળ સિદ્ધાંતો ટૂંકમાં વર્ણવ્યા છે। ગણિત, અંકગણિત અને રેખા ગણિતના મૂળભૂત પ્રશ્નનું સમાધાન પણ આર્યભટ્ટે શોધ્યું હતું। આ ઉપરાંત ગણિત શાસ્ત્રના જુદા જુદા અનેક વિદ્વાનો છે। પરીક્ષામાં 2 માર્કના પ્રશ્નમાં પૂછાય કે ભારતના જાણીતા ગણિત શાસ્ત્રીના નામ જણાવો, તો બોધાયન, આપસ્તંભ, કાત્યાયન, ભાસ્કરાચાર્ય, બ્રહ્મગુપ્ત અને આર્યભટ્ટ આ બધાનો સમાવેશ કરી શકાય છે। ત્યાર પછી છે અન્ય વિજ્ઞાનો, પરીક્ષાની અંદર હેતુલક્ષી વિભાગમાં પૂછાય છે, ખાલી આખું કોષ્ટક પૂછાતું નથી પણ હેતુલક્ષી વિભાગ હોય છે તો એમાં એકાદ પ્રશ્ન પૂછાય છે તો કયા વિદ્વાને કયો ગ્રંથ લખ્યો છે એની માહિતી છે કે જે જનરલ નોલેજ માટે પણ ઉપયોગી છે, તો બ્રાહ્મવ્ય પાંચાલ જો વ્યક્તિનું નામ છે તો બ્રાહ્મવ્ય પાંચાલ નામના વ્યક્તિએ પ્રજનન શાસ્ત્ર નામનો ગ્રંથ લખ્યો, ચક્રપાણીદત્ત જેમણે ચિકિત્સા સંગ્રહ નામનો ગ્રંથ લખ્યો, વાત્સાયને કામસૂત્ર, મહામુનિ પારાશર વૃક્ષ આયુર્વેદ, મહામુનિ પતંજલિ યોગશાસ્ત્ર, મહર્ષિ ભારદ્વાજ યંત્ર સર્વસ્વ અને સપ્તમુનિ જેમણે કાલગણના નામનો ગ્રંથ લખ્યો છે। તો ખાસ કરી અને ગણિત શાસ્ત્રની વાત કરીએ તો ભારતમાં અનેક શોધ થઈ કે જેણે વિશ્વના ગણિતમાં અનેક પરિવર્તનો લાવ્યા અને ભારત છે એની મહત્વની ગણિતમાં શોધ ગણાય છે। તો આજના દિવસે આપણે આ 2 ટોપિકની ચર્ચા છે તે કરી છે। આભાર।